અમીરગઢ તાલુકામાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થીનીએ નેશનલ કક્ષાની સ્પર્ધામાં રિલે દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર અમીરગઢ તાલુકાનું નામ રોશન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે આવેલ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીની મિયાણી દક્ષાબેન નારણભાઈએ નેશનલ કક્ષાની પંચકુલા હરિયાણા ખાતે તારીખ 24/3/2018 થી 29/3/2018 સુધી યોજાયેલ 18મી પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપમાં 100 મીટર દોડ, લાંબી કૂદ અને રિલે દોડમાં ભાગ લીધેલો હોય, જેમાં આ દિવ્યાંગ વિદ્યાર્થીનીએ રિલે દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી શાળાનું, રાજ્યનું, જિલ્લાનું તેમજ અમીરગઢ તાલુકાનું નામ રોશન કર્યું હતું. હું કન્યા સાક્ષરતા નિવાસી શાળા જેથી જે હાલ અમીરગઢમાં છે ત્યાં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું ગાંધીનગર જયારે રમવા ગઈ ત્યારે ત્યાંના શિક્ષકો જે હતા, જે સ્પોર્ટ શિક્ષકો હતા, તેમણે મને કહ્યું કે જો તું સારું પ્રદર્શન કરીશ તો તને જવામાં આવશે. તેથી મેં બહુ જ સારી મહેનત કરી અને સારું પ્રદર્શન કર્યું, તેથી મને આગળ લઈ જવામાં આવી. હું હરિયાણા ગઈ, ત્યાં નેશનલ પેરા એથ્લેટિક જે હાલ પંચકુલામાં છે, પંચકુલા ત્યાં એનું બેકગ્રાઉન્ડ છે, ત્યાં અમે ખેલ મહાકુંભના ખાતે રમવા ગયા. ત્યાં મેં સારું પ્રદર્શન કર્યું. હું 100 મીટર દોડમાં, લાંબી કૂદમાં અને રિલે દોડ 400 મીટરમાં રહી હતી. તેમાં 100 મીટર દોડ અને લાંબી કૂદમાં મારો નંબર થોડા માટે રહી ગયો. મને બહુ દુઃખ લાગ્યું, પરંતુ અમારા ગુજરાતનું, આપણા ગુજરાતનું ત્યાં નંબર આવવાની શક્યતા ન હતી. 400 મીટર રિલે દોડમાં અમે દોડ્યા ત્યારે મારું એક મનમાં વિચાર આવી ગયો કે ગુજરાતને હવે આગળ તો વધારવું જ પડશે. તેથી મેં સ્પીડ પકડતા જ મારું સિલ્વર મેડલ આવી ગયો. તો તેથી મેં ગુજરાતનું નામ વધારવાનો નિર્ણય લીધો અને 2 મહિના પછી અમે બેંગ્લોર જઈશું, ત્યાં પણ હું ગોલ્ડ મેડલ લાવીશ અને સ્કૂલ અને રાજ્યનું નામ વધારીશ. આવી ગરીબ પરિવારની દિવ્યાંગ બાળા નેશનલ લેવલમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી લોકોને જીવવાની એક નવી જ પ્રેરણા આપે છે. નમસ્કાર, હું સોલંકી પિનલકુમાર બાવભાઈ, જે અત્યારે કન્યા સાક્ષરતા નિવાસી શાળા જેથીમાં અત્યારે હું સાયન્સ ટીચર તરીકે જોબ કરું છું. મારી જે કાંઈ વિદ્યાર્થીની છે તે હું એનો ક્લાસ ટીચર છું. તો એનો રમત પ્રત્યેનું લક્ષણ ને એનું વલણ જોતા એને તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે સારું પ્રદર્શન કર્યું હતું 100 મીટર દોડમાં અને લાંબી કૂદમાં. તો એનું નેશનલ લેવલે સિલેક્ટ થતાં એના અમારી પાસે 2 મહિના જેવો સમય હતો. તો આ 2 મહિના માટે અમે એની પાસે બહુ મહેનત કરાવરાવી, એને દોડતા શીખવાડી, એને શ્વાસ કેવી રીતે રોકવો, કેવી રીતે સ્ટેમિના વધારવી, આ બધી અમે એની પાછળ મહેનત કરી. તો જે એ ટાઈમે આજથી 3-1 મહિના પહેલાં જે 17-18 સેકન્ડ લાગતો હતો એને 100 મીટર દોડતા, તો ધીમે ધીમે એનું એ સેકન્ડ ઓછા થતાં 12-13 સેકન્ડમાં દોડવા લાગી. અને આના પરિણામ સ્વરૂપ અમે જે 18મી નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપ જે હરિયાણા ખાતે પંચકુલામાં રમાઈ ગઈ, તેમાં અમારી આ વિદ્યાર્થીનીએ જે 400 મીટર રિલે દોડમાં જેમાં ગુજરાતને મેડલની શક્યતા બહુ ઓછી હતી કે જેમાં 10-12 સ્ટેટોએ ભાગ લીધેલો હતો અને એમાં અમારો 8મો નંબર ચાલતો હતો. પણ જ્યારે આ મારી વિદ્યાર્થીની દક્ષાનો જ્યારે વારો આવ્યો તો એને જે 400 મીટરમાં આશરે લગભગ 5-6 સ્ટેટોને પાછળ રાખી અને છેલ્લા રાઉન્ડમાં ગુજરાતને સિલ્વર મેડલ અપાયો, જેનો મને ખૂબ જ આનંદ છે. હવે આજથી 2 મહિના બાદ કે જૂન મહિનામાં બેંગ્લોર ખાતે ફરી એક નેશનલ લેવલની બાળકો માટેની એક રમત યોજાવાની છે, તો જેમાં અમે થોડી વધારે મહેનત કરીશું અને શાળાનું નામ રોશન થાય અને ગુજરાતને એક ફરી ગોલ્ડ મળે એવી અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને શાળાનું નામ રોશન થાય અને વિદ્યાર્થીને સારું એવું પ્લેટફોર્મ મળી રહે એવો અમે પ્રયત્ન કરીશું. થેન્ક યુ. હાલના સમયમાં ભણતર કેટલું જરૂરી છે અને ભણતર સાથે રમત પણ જરૂરી છે. ગાંધીનગર સંચાલિત બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા જેથી કે જે હાલ અમીરગઢ ખાતે મોડેલ શાળા કેમ્પસમાં કાર્યરત છે, મારી શાળાની વિદ્યાર્થીની કુમારી દક્ષાબેન મિયાણી કે જેણે નેશનલ પેરા ઓલિમ્પિક ચેમ્પિયનશીપ 2018 કે જે તારીખ 24-29 દરમિયાન હરિયાણા ખાતે પંચકુલા ખાતે યોજાઈ ગઈ, જેમાં તેને દ્વિતીય નંબર રિલે દોડમાં મેળવ્યો છે અને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે, જે આપણા જિલ્લા માટે તેમજ રાજ્ય માટે એક ગૌરવની બાબત છે. ખાસ ગૌરવની બાબત એ છે કે દરેક બાળક એ ઈચ્છે છે કે હું પણ નેશનલ કક્ષાએ મારું પ્રદર્શન કરું.
પરંતુ અમારી શાળાની એક જ વિદ્યાર્થીની કે જે નેશનલ કક્ષાએ ત્રણ રમતોમાં 100 મીટર દોડ, લાંબી કૂદ તથા રિલે દોડ, એ ત્રણ રમતોમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાંથી રિલે દોડની અંદર એને દ્વિતીય નંબર મેળવેલ છે અને સિલ્વર મેડલ હાંસલ કરેલ છે. આ ઉપરાંત હવે પછીની જ્યારે જૂન મહિનામાં બેંગ્લોર ખાતે પણ નેશનલ કક્ષાની રમત યોજાવાની છે જેમાં એ પાર્ટિસિપેટ કરશે, જે શાળા માટે તથા જિલ્લા તથા રાજ્ય માટે ગૌરવની બાબત છે. અને હું ખુશી અનુભવી રહ્યું છું કે મારી શાળાની દીકરી એને જેને આ ગૌરવ પ્રાપ્ત થયું છે. અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી પણ આ દિવ્યાંગ બાળાને શુભકામના પાઠવી હતી અને સમગ્ર તાલુકાનું નામ રોશન કરનાર દિવ્યાંગ દક્ષાબેનને આગળની સ્પર્ધામાં ફરી રાજ્ય, જિલ્લા, તાલુકા સહિત ભારતભરમાં નામ રોશન કરે તેમ જણાવ્યું હતું. સતીશ રાણાનો રિપોર્ટ, અમીરગઢ.